नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज वीडियो में आप सबन खूब खूब स्वागत। मित्रों, अपनी जो मासिक राशि भविष्य की सीरीज चाले थे, एमा आज आप जुए आवनारो मार्च महीनों मिथुन राशि माटे शू लईने आव्यो छे। मित्रों, मिथुन राशिवाड़ा माटे आ महीनों जीवनसाथीनी बाबत में महत्वनो साबित थई शके छे। आ महीना में जीवनसाथीनी डिमांड कंईक वधती देखाय छे, એનો અહમ થોડો વધતો દેખાય છે। તો આ મહિનામાં પતિ પત્નીએ એકબીજાના સંબંધો પર ખૂબ જ ધ્યાન આપવાની જરૂરિયાત છે। આ સિવાય તમારા જીવનસાથી થોડા ગણતરીબાજ બનતા દેખાય છે, ગણતરી કરીને તમને પણ સલાહ આપે કે ભાઈ અહીંયા આમ છે, અહીંયા આમ છે। યોગ્ય સલાહ ચોક્કસ માનજો, ધ્યાન આપજો, ફાયદો થશે। आ महीनानी शुरुआत में बाळकोनी तबियत पर काळजी लेजो। बाळकोनी तबियत में कई नाना मोटा चढ़ाव उतार आवता देखाय छे, अने खास करीने 12 वर्ष थी 16 वर्ष नी उम्रना बाळकोए आ समय में खूब ज साचवानुं छे। आ महीनो मांदगी माटे ए लोकोए खूब ज सावचेती राखवानी छे, अने कईक एवी असर देखाय तो तरत डॉक्टरनी दवा लेजो। मित्रों, आ समय में आपणो रस धर्म प्रत्ये वधतो देखाय, धार्मिक कार्य करवानी इच्छा थाय, धार्मिक कार्य करिए तो एमां सारी सफलता पण मळे अने खूब सारूं एनुं वर्तर पण आपणे मेळवी शके। मन शांत थई जाय अने आपणा भाग्यने आपणे आपणी साथे जोड़ी शकीए। अने खरेखर जो सारा धार्मिक कार्य करशो ने तो तमने तमारुं भाग्य फरतुं देखाशे, खूब सारो लाभ तमने आ कार्यनो मळशे। 9/3 थी होळाष्टकनी शरूआत અને તારીખ 11/3 થી બુધનો અસ્ત। આ સમય દરમિયાન વેપારમાં થોડીક નાની મોટી બ્રેક લાગતી દેખાય છે। શારીરિક સંતુલન આ સમયમાં જાળવવાની જરૂરિયાત રહેશે, કારણ કે શારીરિકની સાથે સાથે માનસિકતા ચોક્કસપણે આપને કંઈક અંશે ડિસ્ટર્બ કરી જશે। આ સમયમાં શરીર જે આપને સાથ આપે છે એમાં કંઈક નાની મોટી શારીરિક ખામીઓ આવતા આપણે શરીરનો સાથ ઓછો મળે, આરામ કરવો પડે, દવા લેવી પડે, ખાવા પીવામાં ચોક્કસપણે ધ્યાન આપવું પડે। આના પછી મિત્રો, 14/3 સૂર્ય મીનમાં પ્રવેશ છે, આના પછી પાછું શારીરિક સ્વાસ્થ્ય આપણે થોડુંક જાળવી લઈશું અને 2-4 દિવસમાં ફરી પાછા આપણે આપણા અસલ સ્વરૂપમાં આવીને કામકાજમાં જોડાઈ શકીશું। 14/3 પછી કાર્યમાં વૃદ્ધિ થતી દેખાય છે, વેપારમાં વૃદ્ધિ થતી દેખાય છે, યશ માન પ્રતિષ્ઠા આ બધામાં વધારો થતો દેખાય છે। મિત્રો, આ બધી વસ્તુઓ મળતા છે ને તમારા જીવનસાથીનો અહમ ટોચ પર ચાલ્યો જાય, તો આ મહિનામાં જીવનસાથી પ્રત્યેનો જે તમારો અભિગમ છે એ ચોક્કસ જાળવી રાખજો। વાણી વ્યવહાર ચોક્કસ જાળવજો, કારણ કે નાની સરખી વાત જ્યારે માણસના મનમાં અહમ ભરેલો હોય ને ત્યારે નાની સરખી વાત એને ડિસ્ટર્બ કરી દે છે, તો આ બાબતે ચોક્કસ ધ્યાન આપજો। સંતાનોને તમારે એક સાચી સલાહ આપવી પડશે, અને તે એ કે કોઈ ખોટા મિત્રના દોરવાએ દોરવાવું નહીં। આ સમયમાં તમારા સંતાનોને કંઈક ડાયવર્ટ કરવાની કોશિશ કરે, એ લોકોની સાથે જોડાયેલા જે વિઘ્ન સંતોષી મિત્રો હશે એ લોકો માટે આ કાર્ય કરશે, તો આ બાબતે સંતાનો પર ધ્યાન આપજો। એ લોકોના વ્યવહારમાં જો કંઈક બદલાવ દેખાય અથવા કંઈક બીજી રીતે તમને ખ્યાલ આવે કે અહીંયા કંઈક તકલીફ છે, તો બચ્ચાઓ સાથે બેસીને ચોક્કસ વાત કરજો। એ લોકોની સાથે સારું એક કોમ્યુનિકેશન બનાવીને કંઈક એવા બાબતોમાં જો ફસાયેલા હોય તો એ લોકોને ચોક્કસ કાઢવાનો પ્રયત્ન ચોક્કસ કરજો। તો મિત્રો, આ રીતે આ મહિનામાં તમારા માટે બાળકો પર ધ્યાન આપવું પણ ખૂબ જરૂરી બનતું દેખાય છે। આના પછી મિત્રો, 17/3 હોળાષ્ટક સમાપ્ત થતાં 22/3 ગુરુનો ઉદય થાય, અને આના પછી પાછું જીવનમાં થોડીક સ્થિરતા આવવાની શરૂઆત થાય, અને જીવન પાછું ધીરે ધીરે આપણે નોર્મલ લાઈફ તરફ આગળ વધીશું। આ સમય દરમિયાન વધુ પડતું કામ રહે, કામમાં સમય આપવો પડે, અને જે સમય આપશો એનું સારું વળતર તમને મળવાનું છે, વેપારમાં સારા ફાયદાઓ ચોક્કસપણે મળવાના છે। મિત્રો, વેપાર ધંધા સારા ચાલતા
સુખની આપણને એક ચિંતા ઓછી થાય અને સારા દિવસો આપણે જોઈ શકીએ. આના પછી 31 તને શુક્ર કુંભમાં પ્રવેશે મિત્રો. આના પછી તમારા જીવનમાં ઘણી બધી રાહત આવતી દેખાય. સંતાનો આ શુક્રના પરિવર્તન પછી અભ્યાસમાં જોડાઈ જતા દેખાય છે. તો સંતાનોના અભ્યાસની જે ચિંતા આપણે વચ્ચેના સમયમાં થઈ એ ઓછી થાય અને બાળકો પોતે સમજદારી કેળવીને પોતાના અભ્યાસમાં જોડાઈ જાય. તો મિત્રો આ રીતે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ મહિનામાં થોડીક કાળજી રાખવી જરૂરી છે, થોડીક તકેદારી રાખવી જરૂરી છે, બાળકો પર પૂરતું ધ્યાન આપવાની જરૂરિયાત આ મહિનામાં દેખાઈ રહેલી છે. તો મિત્રો આ બધી બાબતો જીવનમાં જોડીને ચાલશો તો તમને ખૂબ સારા ફાયદાઓ આ મહિનામાં મળવાના. તે સિવાય મિત્રો આપણા ટેક્સને લગતા, ઇન્સ્યોરન્સને લગતા કામકાજો જે કંઈ બી છે એ બધા પર ધ્યાન આપજો, એને સમયસર પૂર્ણ કરજો. ઘણી વખત આપણે આપણા ઇન્સ્યોરન્સની તારીખ ચૂકી જઈએ છીએ ત્યારે આપણી પોલિસીઓ લેપ્સ થાય છે. તો એ બાબતોમાં ચોકસાઈ રાખજો અને ધીરે ધીરે આગળ વધશો તો ખૂબ સારા ફળ તમને મળશે. તો મિત્રો વેપારી મિત્રો માટે ખાસ જે લોકો લક્ઝરિયસ આઈટમમાં જોડાયેલા છે, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમાં જોડેલા છે એ લોકો માટે આ સમય સારો અને હોળી પછી તરત ખૂબ સારો વેપાર કરી શકાય અને સારો લાભ આપણે મળી શકે. તો 17 તનની હોળી પછી જે 12-13 દિવસનો ટાઈમ છે આ મહિનામાં તે ઘણા બધા સારા કામોમાં આપણે જોડાઈ શકીએ. ઘણા બધા પોતાના ખર્ચાઓને બેલેન્સ કરવા માટે અમુક વસ્તુઓ ખરીદતા હોય છે, નવી પોલિસીઓ આ તે લેતા હોય એવા લોકો માટે આ સમય ઘણો સારો સાબિત થાય અને બિઝનેસમાં થોડુંક ધ્યાન તમને ઘણા મોટા ફાયદા બી આ મહિનામાં અપાવવાના છે. તો મિત્રો હવે જે લોકો સિઝનેબલ ધંધો કરે છે એ લોકોએ પણ થોડુંક સજાગ રહીને ચાલવાનું છે અને પૈસા રોકડા કરીને યોગ્ય સમયે તમે તમારા વેપારીને ચૂકવશો તો આ મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. મિત્રો ઉપાય માટે જોવાનું ચૂકતા નહીં અઠવાડિક રાશિ ભવિષ્ય. અઠવાડિક રાશિ ભવિષ્યના ઉપાય કરતા રહો અને જીવનને બદલતા રહો. તો હું હર્યોદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.